આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર ગીર જંગલ વિસ્તારમાં ફાસલા બનાવી વન્ય પ્રાણીઓ ફસાવતી ગેંગ ઝડપાઈ વિવિધ વિસ્તારોમાં દંગા નાખી રહેતા વન્ય પ્રાણીઓના મળી અવશેષો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી પાસેના ગીર ખાંભા ગામે કોઈ અજાણ્યા વ્યક્તિએ વન્ય પ્રાણી જીવનને ઈજા કર્યાનું જાણવા મળતા વન વિભાગના સ્થાનિક સ્ટાફે તપાસ હાથ ધરી હતી પરંતુ ઈજા પામેલા વ્યક્તિ મળી આવ્યો ન હતો આથી વન વિભાગે વધુ તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં એક સિંહબાળનો પગ એક ફાસલામાં ફસાયેલો જોવા મળતા વેટરનરી ટીમે આ સિંહબાળને ફાસલામાંથી મુક્ત કરાવ્યું હતું તો બીજી તરફ ઈજાગ્રસ્ત વ્યક્તિ ગીર તાલાલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન હોસ્પિટલ સ્ટાફ કે તેના સંબંધીઓને જાણ કર્યા વગર ભાગી છૂટ્યો હતો જે શંકાના આધારે પોલીસની મદદથી જૂનાગઢના વાડલા ફાટક પાસે ઓળખ કરી સૌથી પહેલા હું આભાર માનું છું માહિતી ખાતાને અને આ બધાને કે આપ પધાર્યા છો અને મારા સાથી ડીસીએફ શ્રીઓને. તાજેતરમાં જો ઘટના થયું છે એ બાબતમાં આપ બધાને વાકેફ કરવા માટે અમે અહીંયા ભેગા થયા છે અને જો એક નાનકડું પ્રેસ નોટ જો છે 2 પેજની એ આપવામાં આવેલી છે તો આઈ થિંક ઇટ હેઝ બીન સર્ક્યુલેટેડ ટુ એવરીબડી. ઠીક છે ને? તો એમાં બનાવ એવું છે કે સૂત્રપાડા તાલુકા છે એમાં પ્રાચી નજીક જો ખાંભા વિલેજ છે એમની ગૌચર વિસ્તારમાં એક સિંહની બચ્ચો ફાસલામાં આવી ગયો. બટ એકચ્યુઅલી મને એક માનવ ઇજાનો કેસ તાલાલા હોસ્પિટલમાં આવ્યા હતા એન્ડ એ માણસ નાસી ગયો તો એમાંથી એક શંકાનું જ્યારે સ્ટાફને ખબર પડી શંકા હતું જે ઈજાની સ્થળ આપણી પાસે ગયા એ જો ગૌચર વિસ્તારમાં ગયા ત્યારે ત્યાં ફાસલા મળ્યું એક સિંહનો બચ્ચો ફાસલામાં હતો. એમની આજુબાજુનો વિસ્તાર તપાસ કરતા ત્યાં એક જો શિયાળ છે ને જેકલ એ પણ એક ફાસલામાં હતો. એ બંને જનાવરને વેટનરી ટીમને બોલાવીને એને તાત્કાલિક રેસ્ક્યુ કરીને એમને છોડી દેવામાં આવ્યા અને ફાસલાની જો ડાયમેન્શન્સ છે એ જોતા એ બંને જાનવરને કોઈ ઈજા થયું નથી. એવું કંઈ મને સેમ ડે એમને રેસ્ક્યુ કરીને અને કુદરતી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું છે. એના પછી જે ફરાર થયેલા માણસ છે એ બાબતમાં હોસ્પિટલની જો સીસીટીવી ફૂટેજ છે એમની આધાર પર જો ગુજરાત પોલીસને આપણે સંપર્ક કરીને આપણે જોઈન્ટલી ટીમ વર્ક કરેલા હતા અને મળેલ માહિતીની આધારે જો જૂનાગઢની આઉટસ્કર્ટ્સમાં જો વાડલા ફાટક છે એની પાસે એક વ્હીકલમાંથી જો ઈજાગ્રસ્ત માણસ અને એમના 3 સાથીઓને ત્યાંથી પૂછપરછ મળીકાર થયો. એમની જો ફાસલાનું ડાયમેન્શન્સ અને એમની જો મજબૂતાઈ વગેરે છે અને અત્યારે જો આપણી પાસે મળ્યા છે એ બે મેચ થતા નથી. તો સિંહો સલામત છે એન્ડ અમે ડિપાર્ટમેન્ટમાં પૂરા એકજૂટ થઈને અમે સઘન પેટ્રોલિંગ કરીને અમે સિંહોની સંરક્ષણ માટે ભલે જંગલ વિસ્તાર હોય જંગલની બહાર વિસ્તાર હોય અમે પૂરા જોશથી વી આર એન્શ્યોરિંગ કે કંઈ પણ પ્રોબ્લેમ નથી અને બધું સલામત છે. શેડ્યુલ 1 નો પ્રાણી છે
સાત વર્ષ સુધીની પોસિબલ છે, બટ હવે નામદાર કોર્ટનો મેટર છે, તો હવે એ સબજ્યુડિસ મેટરમાં જે ડિસિશન થાય એ પ્રમાણે અમલ કરવામાં આવશે. ગ્રાન્ટનો અમલ થાય છે, પેટ્રોલિંગ પ્રોટેક્શન થાય છે. સર, ફાસલામાં કબ્જ આવ્યા પછી વન વિભાગ જાય, હું આપને એમ પૂછું છું સર. કબ્જ ન આવ્યું હોત તો સર બીજા એનિમલ્સ શેડ્યુલ વનના છે સર, શિકાર કરવાનો અધિકાર છે સાહેબ સિંહ સિવાય. હવે જેમ એવિડન્સ મળે, આપણી પાસે જે કોઈ બાતમીનું નેટવર્ક છે, ચાહે રેવન્યુ એરિયા હોય કે ફોરેસ્ટ એરિયા હોય, આપણા વોટ એવર ઇઝ અવર કેપેસિટી તે પ્રમાણે અમે કરી રહ્યા છે. બેયના ફાસલા જે મળ્યા હતા એનો સમય કેટલું અંતર હતું જેકલનો ને સિંહનો? રિપીટ કરજો પ્લીઝ. બેયનો જે ફાસલામાં સિંહનું બચ્ચું મળ્યું છે અને જેકલનો જે ફાસલામાંથી એક ફસાયેલું મળ્યું, એ બેયનું અંતર ફાસલાનું કેટલું હતું? આઈ થિંક 40-50 મીટર જેટલા હોય, 40-50 મીટર સમથિંગ. અત્યાર સુધી અમારી પાસે એપ્રોક્સિમેટલી 15-20 ફાસલા અલગ અલગ જગ્યાથી મળેલા છે. જો એ લોકો માણસો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે અને અત્યારે એમનું જો ઓપરેશનલ ડિટેલ્સ રિવીલ થઈ શકે તેમ નથી. યસ, એ વાત સાચી, પરંતુ જો સિંહ પાળ ફાસલામાં આવ્યા છે એન્ડ એ ફાસલાનું જો ડાયમેન્શન્સ, હું અગાઉ પણ કીધું હવે ફરીથી રિપીટ કરું છું કે ફાસલાની જો ડાયમેન્શન્સ જોતા અમુક સેક્શન ઓફ મીડિયાને એવું લાગે છે કે 2007 જો રિપીટ થઈ રહ્યું છે એવું લાગતું નથી. કારણ છે કે અગર સિંહ કે ટાઈગરનો શિકાર જો થાય તો આ જાનવરનું જો બોડી વેટ છે, આ જાનવરનું જો તાકાત છે અને એમને પકડવા માટે જો ફાસલાનું લોખંડની જો ડાયમેન્શન્સ હોય છે અને ફાસલાનું જો સ્પ્રિંગ અને બાકી જો દાંત વગેરે જે ટાઈપનું હોય એ એપ્રોક્સિમેટલી 6-7 ઇંચનું ડાયમીટર ભૂતકાળમાં વપરાયું હતું જ્યારે 2007 ઘટના બન્યું મધ્યપ્રદેશનું, જ્યારે ગેર ગયેલા હતા. બટ અત્યારે જો અમને વિભિન્ન જગ્યાથી જો મને મુદ્દામાલ મળી રહ્યો છે, એમની જો લોખંડની જો જાડાઈ છે અને એમનું જો ડિઝાઇન અને બધું જોતા અને એનું ડાયમીટર જોતા એ માંડ 4 ઇંચ જેટલી એનો ડાયમીટર છે. સો એ કોઈ પણ સિંહ એમાં આવે તો પણ સિંહની એટલી તાકાત છે કે બહારથી નીકળી જાય અને બધા કેસોમાં અમે જોયું કે લોખંડ સ્મૂથ છે, એમાં કોઈ દાંત નથી. સો એ બેઝ પર હું જો સ્ટેટમેન્ટ કીધું, એ ધીસ ઇઝ બેઝડ ઓન દેટ ઓબ્ઝર્વેશન. ઠીક છે ને? એન્ડ જો ઇજાગ્રસ્ત માણસનું જો મેડિકલ કન્ડિશન જોતા 108 બોલાવીને એમને વધારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને બાકી 3 જણાને પૂછપરછ કરવામાં આવ્યું. એન્ડ એમાંથી ખોલતી જેમ જેમ માહિતી ખોલ્યું તેમ તેમ આગળ લાઈવ આપણે અલગ અલગ ટેકનિક્સથી એવિડન્સ ટ્રેકિંગ કરતા એ જો જિલ્લા ભાવનગર યાનિ કે ફોરેસ્ટ ડિવિઝનની વાત કરીએ તો શેત્રુંજી ડિવિઝન, ભાવનગર ડિવિઝન અને જો જૂનાગઢ ફોરેસ્ટ ડિવિઝન તો હતો જ, તો એ બધાને એક કન્સોલિડેટેડ ઓપરેશન અમે કર્યું. એન્ડ ટોટલ જે લોકો મને ટોટલ 38 જેટલા લોકોને આપણે શંકાની દાયરામાં અમે લીધું છે એન્ડ સઘન પૂછપરછ ચાલે છે. પેરેલલી ગઈકાલથી અમે એક રેડ એલર્ટ જાહેર કર્યા છે આખી એશિયાટિક લાયન લેન્ડસ્કેપની અંદર, અને રેડ એલર્ટના લીધે જેટલા પણ શંકાસ્પદ વિસ્તારો છે અને જેટલા પણ બાતમી મળતી હોય કે ગમે તે સોર્સેસથી આપણે ઇન્ફોર્મેશન મળતી હોય, તો એક પૂરા એરિયામાં છાનબીન કરવામાં આવી રહ્યું છે તાકી કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ બને નહીં. તે ઉપરાંત અમુક મીડિયામાં જો આવેલી છે, એક એવું એંગલ પણ પ્રોજેક્ટ કરવામાં આવ્યો કે પરપ્રાંતીય લોકો છે, રાજ્ય બહારના લોકો છે, 2007 જો શિકારની ઘટના છે એ રિપીટ થઈ રહ્યું છે, એ બાબતમાં હું એ કહેવા માગું છું કે એઝ ઓફ નો અમારી પાસે જેટલા પણ ફોરેન્સિક એવિડન્સીસ અવેલેબલ છે, અમારી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે
સિંહનો કોઈ શિકાર થયો નથી કે સિંહનું શિકાર માટે આવેલા છે એવું કોઈ એવિડન્સ મળતા નથી. જે લોકો ને આપણે અટક કર્યા છે અને જે આપણા શંકાની દાયરામાં છે એ લોકો મોસ્ટલી ફ્લોટિંગ પોપ્યુલેશન કહેવાય ને એ રીતના માણસો છે. એન્ડ જો આયુર્વેદિક દવાઓ વેચવા માટે, ટ્રેડિશનલ મેડિસિન્સ વેચવા માટે જો તંબુ લગાડીને અલગ અલગ શહેરી વિસ્તારોમાં જો એક જગ્યાથી બીજા જગ્યાએ રખડતા હોય એવા એવા મને પ્રજાતિ છે. એન્ડ યસ, એમાંથી એ લોકોના પાસેથી અમુક ફાસલાઓ પણ મળ્યા છે, અમુક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પરંતુ આપણી પાસે જેટલા પણ અવેલેબલ ઇન્ફોર્મેશન છે એ કંઈ મને પાલતુ જનાવરના છે કે વન્ય પ્રાણીના છે અમે તારણ કાઢવા સક્ષમ નથી. ફોરેન્સિક લેબની ઇન્વેસ્ટિગેશનમાંથી જે આવે તો એ પ્રમાણે અમે આગળ વધીશું. ત્યાં સુધી અમે મનમાં માનીને ચાલીએ છીએ કે કદાચ એ વન્ય પ્રાણી હોય એ પ્રમાણે અમે ઇન્વેસ્ટિગેશનની લાઈન પકડ્યા છે. સર, જૂનાગઢ જિલ્લાની અંદર ગીર સિવાય અત્યારે જે જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર છે ત્યાં પણ આવા જે તમે ફાસલા કહો છો એને જે મેવટા કહેવામાં આવે છે એના શિકાર થાય છે, તો અત્યાર સુધી આ વિસ્તારની અંદર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ શિકારીને પકડવામાં આવ્યો છે ખરો આટલા વર્ષમાં? જેમ જેમ માહિતી મળે અને આપણે પેટ્રોલિંગમાં જેમ જેમ મને ધ્યાન પર આવે તો ડિપાર્ટમેન્ટ સાહેબ આપના તંત્રને ખાસ કરીને કે અત્યાર સુધીની અંદર જૂનાગઢનો જે વિસ્તાર ગામડા વિસ્તાર છે રાતના જે પાણી વારવામાં આવે છે ત્યાં આગળ મેવટા નામનું જે આપણે ફાસલાનો ઉલ્લેખ કર્યો છે એમને મેવટા અને ખાસ કરીને સસલાના શિકારમાં જે ઉપયોગી થાય છે એ વિસ્તારની અંદરથી ગુજરાત આપણા જૂનાગઢમાં અત્યાર સુધીમાં કોઈ શિકારીઓ પકડાના? બીજી વાત કે સાહેબ રેડ એલર્ટ વિસ્તાર જે જાહેર કર્યો છે તો હવે પછી આપની કામગીરી શું રહેશે રેડ એલર્ટ વિસ્તાર કર્યા પછી? રેડ એલર્ટ, અચ્છા સૌથી પહેલા તો તમે મેવટાની વાત કરો છો કે તમે સ્પેસિફિક કહો તો આન્સર કરી શકું હું, કેમકે અમારું અલગ અલગ વહીવટી એકમો છે. ઓકે, ઠીક હે ને. અને રહી વાત રિગાર્ડિંગ ધીસ રેડ એલર્ટ, રેડ એલર્ટમાં જે પણ વહીવટી એકમો છે એ લોકો પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર દંગા ચકાસણી અને જે કોઈ શંકાસ્પદ વિસ્તારનું ચકાસણી કરી રહ્યા છે એન્ડ એમનું એક રિપોર્ટિંગનું સિસ્ટમ છે. તો એ રિપોર્ટિંગના આધાર પર કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ મળે તો એની ઉપર એક્શન લેવામાં આવશે. સર, સિંહોને પજવણીના અનેક કિસ્સાઓ, સિંહને મુર્ગી કાન, સિંહ પાછળ બાઇક દોડાવતા અનેક વિડીયો, અનેક કિસ્સાઓ, શું કરે સાહેબ બંદીમાં? કેટલાને પકડાને કેટલા સામે સર સખત કાર્યવાહી કરવામાં આવી સર? જો જેમ જેમ મને ગુનાહિત પ્રવૃત્તિ બને છે તેમ તેમ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવે છે. બટ હું તો એવું માનું છું કે આજે અમે જો ભેગા થયા છે એ પ્રવર્તમાન જો ફિલ્ડની ઘટના થયું છે એ બાબતમાં ચર્ચા કરવા માટે અમે એકઠા થયા છીએ. સર, લાયન તો લાયન છે ને સર? યસ, લાયન તો લાયન છે ને, એની પાછળ ગાડી દોડે કે મુરુગી કાન થાય કે એની પાછળ દોડાવે સર, તો વન વિભાગ શું કરે છે? હજી આજ પણ ઇરિગેશન થાય છે કે ગેરકાયદેસર લાઈન શો થાય છે સર? જો આપ જે પૂછો છો એ મારા દાયરાનું બહાર છે. હું એઝ સીસીએફ જૂનાગઢ મારા કાર્યક્ષેત્રનો જે વિસ્તાર છે એ બાબતમાં હું કહી શકું તેમ ઓથોરાઇઝ છું. હવે ગીર પશ્ચિમની વિસ્તારને જે કોઈ આપ કહો છો હું એટલીસ્ટ એટલા કહી શકું કે અમારું ડિપાર્ટમેન્ટ એકજુટ થઈને પ્રોટેક્શન અને પેટ્રોલિંગમાં જે શક્ય છે વી આર ડુઈંગ અવર બેસ્ટ જોબ. સાહેબ, અત્યારે જે સિંહની જે ઓલરેડી ફાસલામાં સિંહનું બચ્ચું આવ્યું, ટોટલ 38 જેટલા લોકો આપણા મને ઝડપમાં આવેલા છે. એમાં નારી વિસ્તારમાંથી 5 જણા છે, પાલિતાના જો ડિવિઝન છે શેત્રુંજી બગદાણા વિસ્તારમાંથી 4 જણાને પકડ્યા છે અને જૂનાગઢ ડિવિઝન હેઠળ ટોટલ ઓફ 29 પીપલ આર બીંગ ઇન્ટ્રોગેટેડ. એનું કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે. ઓકે, આઈ આન્સર. જો ફાસલાની સાઇઝ વગેરે જોયું છે તો એમાં નાની પ્રાણીઓ હોય, જે રીતે જો સપોઝ શિયાળ હોય કે બાકી હોઈ શકે ઇવન ભૂંડ કે હોઈ શકે જો જેકલ, આ રીતની નાની વન્ય પ્રાણીઓ હોય એમાંથી ઇવન જો મોનિટર લિઝાર્ડ જેને કહેવાય કદાચ એ પણ એનું ટાર્ગેટમાં હોય, બિકોઝ એમનું તેલમાંથી એ લોકો ટ્રેડિશનલ દવાઈઓ બનાવતા હોય છે. સો એ નાની નાની પ્રાણીઓના ઈરાદાથી ગોઠવાય એવું એવિડન્સ આપણને મળે છે. હાજી, એક જણા પ્લીઝ, એક જણા મહિલા
જૂનાગઢથી જે પકડવામાં આવ્યા એમાં એક મહિલા છે અને બાકી જો અલગ અલગ જગ્યાઓથી પકડવામાં આવ્યા એમાં યસ મહિલાઓ છે અને બાળકો પણ છે. એકચ્યુઅલી આ લોકોનો ટેલ છે કે આખી પરિવાર જો છે ને એ ફરતા હોય છે. સર એક વસ્તુ સામે આવે છે કે આ લોકોનો એમ તો શિકાર કરવાનો જ કે બીજો કાંઈ સર? એમનો જો ટ્રેડિશનલ મેડિસિનની સાથે સાથે એ લોકો જો પરચુરણ શિકારનો ઈરાદો તો છે, અત્યાર સુધી જો એવિડન્સ છે એની બેસ પર હું કહું છું. સર આમાં કેટલી ઇન્વેસ્ટિગેશન ચાલશે અને એની સામે કયા એક્શન લેવાશે? અત્યારે અમે એવિડન્સ ભેગા કરી રહ્યા છે બીકોઝ એ એક જિલ્લાને સીમિત નથી, અલગ અલગ જિલ્લાઓમાં મને એનો દોરી નીકળ્યા છે એન્ડ હજુ તપાસ ચાલુ જ છે. સો જેમ એવિડન્સ મળશે અને જેમ જેમ એરેસ્ટ થશે તેમ તેમ એમનું જો આગળનું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના કોઈ ટાઈમલાઈન હોતું નથી, ડિપેન્ડ્સ અપોન ધ સિચ્યુએશન ઇન ધ ગ્રાઉન્ડ. સર એમાં એનિમલના કોઈ પાર્ટ્સ ને એવું કંઈ મળ્યું છે અને એને કબજો લીધો એમાંથી એની ઝડપી કરી એમાંથી એના સામાનમાંથી કઈ વસ્તુ મળી છે? જી એ જો બગદાના વિસ્તારમાંથી જો મળ્યા છે એમાં અમુક એનિમલના અવશેષો મળેલા છે. હવે ફોરેન્સિક લેબમાં એને મોકલીને એનો એક્ઝેક્ટ તપાસ કરવામાં આવશે કે ભાઈ કઈ સ્પીસીસની છે. સર આટલા સમયથી હતા એ લોકો રેકી કરતા હતા સાહેબ, કેમ વન વિભાગના અધિકારીનું ધ્યાન મૂક્યું સર? એવું તો ના કહી શકાય કે એક્ઝેક્ટલી ધ્યાન નથી, આપણે રેગ્યુલર પેટ્રોલિંગ ચાલે છે એન્ડ એ રેવન્યુ વિસ્તારનું છે એન્ડ જે દિવસે ઘટના બન્યું તે દિવસે આપણે ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું એન્ડ એનિમલને રેસ્ક્યુ પણ થયું અને માણસને આઈ થિંક 2 કલાક જેટલા ટાઈમમાં ફરાર થયેલા માણસને ઝડપી લીધો છે. આઈ થિંક અમારું તંત્ર બહુ એક્ટિવ છે એન્ડ અમારી જે કોઈ શક્તિ છે એને 100% અમે ઉપયોગ કરી રહ્યા છીએ. લાઈન કબ્સ ફાસલામાં આવ્યું પછી વન વિભાગ જાગ્યું છે સર આપની વાત મુજબ, અગર લાઈન કબ્સ ફાસલામાં ન આવ્યું હોત તો સર કેવી ઘટના બનત સર? આપનો વન વિભાગ સર શું કરે સર? આટલું બધું ખેણું, અવડા મોટા વાહનો, મસમોટી ગ્રાન્ટ સર,